વિદ્યાર્થી મિત્રો, આગળના વિડિયોમાં આપણે વ્યવહાર દાખલા વિશે શીખતા હતા. આજે આપણે એના જેવા જ બીજા કેટલાક વ્યવહાર દાખલાઓ શીખીશું. તો જોઈએ આપણો પહેલો દાખલો. એક બાઇક 1 લિટર પેટ્રોલમાં 50 કિલોમીટર અંતર કાપે છે, તો 550 કિલોમીટર અંતર કાપવા તેમાં કેટલા પેટ્રોલની જરૂર પડશે? હવે 1 લિટર પેટ્રોલમાં એ 50 કિલોમીટર અંતર કાપે છે. હવે આપણને શું કીધું છે કે 550 કિલોમીટર અંતર કાપવા કેટલા પેટ્રોલની જરૂર પડશે, બરાબર? તો આપણે કીધું છે કે 50 કિલોમીટર અંતર કાપવા માટે 1 લિટર પેટ્રોલની જરૂર પડે, તો 550 કિલોમીટર અંતર કાપવા માટે કેટલા પેટ્રોલની જરૂર પડશે? તો ચાલો આપણે ગણતરી કરીને જોઈએ. તો કે 50 કિમી અંતર કાપવા જરૂરી પેટ્રોલ બરાબર 1 લિટર, તો કેટલું અંતર કાપવાનું છે? 550 કિમી અંતર કાપવા જરૂરી પેટ્રોલ બરાબર કેટલું? હવે 550 કિમી ગુણ્યા 1 લિટર છેદમાં 50 કિમી. હવે 1 0 1 0 ઉડી જાય અને 11 50 55 એટલે કેટલા આવી ગયા? 11 લિટર, બરાબર ને? 11 ગુણ્યા 1 બરાબર 11 લિટર. તો 550 કિલોમીટર અંતર કાપવા માટે કેટલા લિટર પેટ્રોલની જરૂર પડશે? તો કે 11 લિટર પેટ્રોલની જરૂર પડશે. ચાલો જોઈએ. એક કુટુંબમાં 1 મહિનામાં 50 લિટર દૂધ વપરાય છે, તો આ કુટુંબમાં 9 મહિનામાં કેટલું દૂધ વપરાય? 1 મહિનામાં કેટલું વપરાય છે? 50 લિટર. તો આપણે કેટલા મહિનાનું શોધવાનું છે? 9 મહિનાનું. એટલે કે 1 મહિનામાં 50 લિટર. આપણે કેટલા મહિનાનું શોધવાનું છે? 9. આથી 9 મહિનામાં વપરાતું દૂધ બરાબર કેટલું? બરાબર 9 મહિના ગુણ્યા 50 લિટર છેદમાં 1 મહિનો બરાબર 9 5 45 અને 1 0 એટલે કે 450 લિટર. કેટલું દૂધ વપરાય છે 9 મહિનામાં? 450 લિટર દૂધ વપરાય છે. આગળ ત્રીજો દાખલો જોઈએ. મનીષાએ 2 લિટર પાણી તેના 4 મિત્રોને સરખે ભાગે વહેંચ્યું, તો નીચેના દરેક પાત્રમાં કેટલું પાણી તેણીએ રેડ્યું હશે અંકન કરો. હવે કેટલા લિટર પાણી છે? 2 લિટર પાણી છે અને કેટલા મિત્રોને વહેંચ્યું છે? 4 મિત્રોને. હવે 2 લિટર એટલે કેટલા થશે? 2000 મિલી. હવે તેને કેટલા મિત્રોને વહેંચ્યું છે? 4. એટલે હવે શું કીધું છે? સરખે ભાગે. હવે ભાગે વહેંચ્યું એટલે આપણને ખબર છે કે આપણે શું કરીશું? ભાગાકાર. એટલે 2000 ભાગ્યા 4 એટલે 4 5 20 અને 2 0 એટલે કેટલા આવશે? 500 મિલી. તો એ દરેક એમાં કેટલું પાણી લાગશે? દરેકની અંદર 500 મિલી જેટલું પાણી નાખશે, બરાબર? એટલે દરેક બીકરમાં કેટલું પાણી નાખ્યું? એને 500 મિલી જેટલું પાણી નાખ્યું.
તો થઈ ગયા ને 500 500 500 અને 500 એટલે કેટલા થયા 2000 મિલી ચોથો દાખલો જોઈએ તો 3 લિટર જ્યુસ સમાવતી એક બોટલમાંથી 300 મિલીના કેટલા ગ્લાસ ભરી શકાય બરાબર હવે આપણે ખબર છે કે 3 લિટર બરાબર 3000 મિલી બરાબર ને 3 લિટર બરાબર 3000 મિલી આપણે 300 મિલીના ગ્લાસ ભરવાના છે કેટલા મિલીના 300 મિલીના એટલે કે 300 મિલીનો એક ગ્લાસ બરાબર ને તો 3000 મિલીના કેટલા ગ્લાસ તો હવે શું થશે 3000 મિલી ગુણ્યા 1 ગ્લાસ છેદમાં કેટલા આવશે 300 મિલી 0 0 0 0 ઉડી ગયા હવે 10 40 30 શું આવશે 10 40 30 એટલે બાકી કેટલા રહ્યા 10 × 1 એટલે કે 10 ગ્લાસ તો 300 મિલીના કેટલા ગ્લાસ ભરાશે 10 ગ્લાસ ભરાશે વિદ્યાર્થી મિત્રો આજે બસ આટલું જ વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણું ચેપ્ટર 7 જગ અને મગ પૂરું થાય છે તેમજ અહીંયા આ ચેપ્ટર 7 ની સાથે આપણો સેમ 1 એટલે કે સેમેસ્ટર 1 નો અભ્યાસક્રમ પણ અહીંયા પૂરો થાય છે મને આશા છે કે મારા દરેક વિદ્યાર્થી મિત્રોને મારી સાથે શીખવામાં ઘણી જ મજા પડી હશે બરાબર ને અને એક વાત કહીશ તો આ જે આપણે દાખલાઓ ગણ્યા છે એ દાખલાઓની મિત્રો વારંવાર પ્રેક્ટિસ કરતા રહેજો જેથી કરીને આપણે સરળતાથી એ દાખલાઓ ગણી શકીએ તો વિદ્યાર્થી મિત્રો નવા સેમેસ્ટર સાથે નવા વિડીયો સાથે અને નવા ચેપ્ટર સાથે આપણે ફરી મળીશું ત્યાં સુધી આવજો ઘરમાં રહો સુરક્ષિત રહો